અમિતાભ બચ્ચનનું નામ આપણે બધાએ સાંભળ્યું છે. આપણે સત્સંગીની અત્યારે આપણે એની ફિલ્મ પણ જોઈ હશે. એની એજ અત્યારે કેટલી છે? વોટ ઇઝ ઇઝ એજ? 65-66 એની એજ છે. હમણાં એમના માતૃશ્રી બીમાર હતા, ગયા વર્ષે 1.5 વર્ષ પહેલા ધામમાં ગયા તેજી બચ્ચન. તેમને ત્યાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરેલા. અમિતાભ બચ્ચન જૂમાં જ્યાં રહે છે, આપણે અજમેરાનો બંગલો છે એનાથી ત્રીજો જ બંગલો, થર્ડ જ બંગલો છે એમનો. ત્યાંથી લીલાવતી જવું હોય તો લગભગ 25 મિનિટ થાય. રોજ સવારે એમના મધર પાસે કલાક બેસવા જાય, રોજ સાંજે કલાક બેસવા જાય. હોસ્પિટલમાં હતા ત્યારે આટલા બિઝી શેડ્યુલની વચ્ચે રોજ એમને મળવા માટે જાય. એમાં વર્ષ પહેલા જ્યારે એના મધર સારા જ હતા, વર્ષ પહેલા એક કોન્ટ્રાક્ટ સાઇન થયેલો હતો. સિંગાપુરમાં એક ફિલ્મનું શૂટિંગ હતું. એક બાજુ મધર બીમાર, એક બાજુ આ વર્ક કમિટમેન્ટ. છેલ્લા 40 વર્ષમાં અમિતાભ બચ્ચન એક પણ શૂટિંગમાં 1 મિનિટ લેટ નથી પડ્યા. બોમ્બેનો આટલો ટ્રાફિક, એ જે પ્લાનિંગ કરતા હોય ત્યારે 1 મિનિટ લેટ નથી પડ્યા. હવે આ બાજુ સિંગાપુરનું શૂટિંગ અને આ બાજુ મધર બીમાર, વોટ ડીડ ઈ ડુ? 1 મહિનામાં અમિતાભ બચ્ચન 65 વર્ષ એટલે 64 વર્ષની ઉંમરે 22 વખત સિંગાપુર અપડાઉન કર્યું. 22 ટાઈમ્સ બોમ્બે સિંગાપુર, સિંગાપુર બોમ્બે અપડાઉન. આપણે નડિયાદથી આણંદ અપડાઉન કરતો હોય તો શુક્રવારે લાંબો થઈને જાય, ખરા બહુ આણંદ જઈને છે પાછો આવ્યો. ક્યાં આજ મીટિંગમાં નહીં આવું કેમ? તો કે આણંદ ગયો હતો. તો તને શું કરું, ચાંદલા કરવાના? એવું થાય છે ને આપણે? આ તો ઠેઠ ઉમરેઠ જઈને આવ્યો, ઠેઠ એટલે જાણે અમેરિકા જઈને આવ્યો એવું બોલતો હોય. આજ થાકી ગયો છું, કે આજ મીટિંગમાં કેમ ના? તમે ફોન કરો નિર્દેશક, તે કહેલા કેમ મીટિંગમાં નહોતા? તો કે આણંદ ગયો હતો ને સવારે. એટલે સવારે આણંદ ગયો તો બપોર તો ખાધું, તું હુઈ ગયો 2 કલાક, કે સાંજે થાકી ગયો હતો. 22 ટાઈમ્સ બોમ્બે સિંગાપુર, સિંગાપુર બોમ્બે 22 વખત 30 દિવસમાં સિંગાપુર જઈને આવ્યા. ત્યાં પણ એટલું મગજ તો ચલાવવાનું ને, એક્ટિંગ તો આપવાની ને, ફ્રેશ તો રહેવાનું ને, ત્યાં શૂટિંગ એ કરવાનું અને રોજ એમના મધરને મળવા માટે લીલાવતી પણ આવવાનું. શું માણસો કામ કરે! અમને આ બધી ખબર નહોતી ગુજરાતમાં રહેતા હતા ત્યારે. આ બોમ્બે ગયા ત્યારે ખબર પડી કે માણસની કેપેસિટીઝ હોય એ કામ કરવાની, અને કેવી કક્ષાના લોકો કામ કરે છે. તો આપણે તો ભર જુવાનું કામ કરી શકીએ તો આપણે ના કરી શકીએ?